હળવદ પંથકમાં વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન બૂથ પર પહોંચ્યા. હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. લાંબી કતારોમાં લાગ્યા બાદ હળવદના મતદારો હળવદ પંથકમાં મતદાન કરવા વહેલી સવારથી મહિલાઓની લાંબી કતાર લાગી. ઈવીએમ મશીન બગડતા મતદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી. સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત લોકશાહીનો સૌથી મોટું પર્વ ઉજવાઈ રહ્યું હતું. લોકસભા સાથે સાથે હળવદ ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી મતદારો પોતાના ઉમેદવારને જીતાડવા જુસ્સો જોમ દેખાતો હતો. સાથે સાથે લોકસભાની પણ ચૂંટણી હોવાથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ભાઈઓ બહેનોની લાંબી કતારો જોવા મળી. રાજકીય પક્ષોના કાર્યકરોએ ઉમેદવારોને જીતાડવા સીટ કબજે કરવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. લોકોએ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. હળવદ 103 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન. ડીવી પરખાણી બૂથ ભાગ નંબર 246 ગોદાવરીબેન ઓધળભાઈ પ્રજાપતિ 103 વર્ષે કર્યું મતદાન. હળવદના મતદારોમાં લોકશાહીના મહાપર્વ ઉત્સવનો ઉમંગ. પર્વ તરીકે ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યું હોય અને ગરમીના કારણે ચૂંટણી પંચ દ્વારા સમયમાં પણ સવારમાં 1 કલાકનો વધારો અને સાંજે 1 કલાકનો વધારો કરવાથી ગરમીથી છુટકારો પામવા માટે અત્યારમાં જ લોકોની લાઈનો લાગી ગઈ છે, આપ જોઈ શકો છો. અને લોકોમાં પણ એટલો ઉત્સાહ છે કે વધારેમાં વધારે આજે મતદાન થાય એવી લોકોને મારી અપીલ છે કે બધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ સવારમાં અત્યારમાં વહેલું મતદાન ગરમીના હિસાબે કરે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.